નમસ્તે, હું શ્રીમતી ડીએસકે મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની રાઠોડ રૂપી આપ સૌને ભાવપૂર્વક વંદન કરું છું. આજે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામજીના નિર્વાણ દિવસ નિમિત્તે હું તમને તેમના વિશે થોડુંક કહીશ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામજીનો જન્મ 15 ઓગસ્ટ 1931માં રામેશ્વર ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ કામ કરવા લાગ્યા હતા. તેઓ તેમના નાના ભાઈ બહેનને ભણાવવા માટે ઘરે ઘરે ન્યૂઝપેપર વેચવા જતા. આ કામ તેઓ 8 વર્ષની ઉંમરેથી જ કરવા લાગ્યા હતા. આ કામ કરીને તેઓ પોતાના પિતાને પૂરતો સહયોગ આપતા. અબ્દુલ કલામજી રોજ સવારે 4 વાગે ઉઠી જતા. તેઓ 8 વર્ષથી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રોજ સવારે 4 વાગે ઉઠી જતા. તેઓનું માનવું એવું હતું કે રોજ સવારે 4 વાગે ઉઠવાથી દિવસના એક એક કામ બાકી ના રહે. તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. કલામજી 2002માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. કલામજી માટે લોકો એવું કહે છે કે તેઓ એવા નેતા હતા કે ખાલી હાથે રાજનીતિમાંથી નીકળી ગયા. તેઓના પસંદીદા વિષય ગણિત અને વિજ્ઞાન હતા. આપણે કલામજીને મિસાઇલ મેન તરીકે પણ ઓળખીએ છીએ. કલામજી એક સારા લેખક પણ હતા. તેઓએ ભારતના યુવાનો માટે ઘણી બધી પુસ્તકો લખી છે. તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી વધારે પુરસ્કાર મેળવેલ વ્યક્તિ છે. તેઓ DRDO અને ઇસરો માટે કામ કરેલું છે. તારીખ 27 જુલાઈ 2015ના રોજ તેઓનું અવસાન થયું. નમસ્તે, મારા નામ ચાવડા ખ્યાતિ પ્રભુભાઈ હે. મેં શ્રીમતી DHA મુંગરા કન્યા વિદ્યાલયમાં કક્ષા 9મે અભ્યાસ કરતી હું. આજ મેં આપકો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે બારે મેં થોડા કહુંગી, તો આપ શાંતિપૂર્વક સુને એસી મેરી આશા હૈ. જીવનવૃત મહાપુરુષો કે હમે દિલાતે હૈ યહ ધ્યાન, ચલકર ઉનકે પદચિહ્નો પર બન સકતે હૈ વ્યક્તિ મહાન. મિસાઇલમેન ઓર જનતા કે રાષ્ટ્રપતિ કે નામ સે વિખ્યાત હમારે દેશ કે 11મે રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કા જન્મ 15 અક્ટૂબર 1931 કો તમિલનાડુ રાજ્ય કે રામેશ્વરમ મેં હુઆ થા. उनका पूरा नाम डॉक्टर अबुल पकीर जैनुलाब्दीन अब्दुल कलाम था. उन पर उनके पिता जैनुलाब्दीन का बहुत प्रभाव रहा था. कर्म ही पूजा है गुरु मंत्र उनको उनके पिता से विरासत में मिला था. ईमानदारी, आत्मविश्वास और करुणा का उपहार उन्होंने अपने पिता से पाया था. उनकी प्रारंभिक शिक्षा रामेश्वरम में ही हुई थी. उन्होंने मद्रास इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एरोनॉटिकल इंजीनियरिंग में उपाधि प्राप्त की थी. उनके निर्देशन में नाग, त्रिशूल, आकाश, अग्नि और पृथ्वी जैसी 5 मिसाइलों का सफलतापूर्वक परीक्षण किया गया था. उनके 69वें जन्मदिन को संयुक्त राष्ट्र द्वारा विद्यार्थी दिवस के रूप में मनाया गया था. इसके अतिरिक्त उनको पद्म भूषण, पद्म विभूषण, मान्य डॉक्टर, भारत रत्न जैसी कई उपाधियां प्राप्त हुई है. भारतीय संस्कृति के प्रति डॉक्टर कलाम में बहुत आकर्षण रहा था. हिंदू मुस्लिम एकता और सांस्कृतिक सद्भाव की वह अद्भुत मिसाल थे. डॉक्टर कलाम का मानना था कि जो हो रहा है वो अच्छे के लिए हो रहा है और जो होगा वो भी अच्छा ही होगा. यही उनके जीवन दर्शन का आधार था. 27 जुलाई 2015 की शाम डॉक्टर अब्दुल कलाम भारतीय प्रबंधन संस्थान शिलांग में रहने लायक ग्रह पर एक व्याख्यान दे रहे थे. तभी सहसा हृदयघात के कारण उनकी मृत्यु हो गई. डॉक्टर कलाम का अंतिम संस्कार पूरे सैन्य सम्मान के साथ 30 जुलाई 2015 की सुबह 11 बजे तमिलनाडु राज्य के रामेश्वरम नगर में किया गया था. ऐसे महान वैज्ञानिक को मेरे सत्सत नमन. अस्तु, जय हिंद, जय भारत. નમસ્કાર, મારું નામ છે મુંગરા ધારવી અશોકભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રીમતી દિવાળીબેન હંસરતભાઈ કાનજીભાઈ મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલ. આજે હું તમને ડૉક્ટર અબ્દુલ કલામ વિશે થોડું કહીશ. વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચૂકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન બદલ ભારતભરમાં આદર અને ગૌરવ સાથે યાદ કરવામાં આવે છે. તેઓ એક આદર્શ માનવી પણ હતા. તેમના શાળામાં દિવસો દરમિયાન ડૉક્ટર અબ્દુલ કલામ ભણવામાં સામાન્ય હતા, પરંતુ હંમેશા કંઈક નવું શીખવા માટે તૈયાર અને તત્પર રહેતા હતા. તેમને ભણવાની ભૂખ હતી અને તે કલાકો સુધી ભણવામાં ધ્યાન આપતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ રામનાથપુરમ સ્ટાર્ટર્સ મેડ્યુ
લેસન સ્કૂલમાંથી કર્યું હતું અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજમાં તિરુચિરાપલ્લીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાંથી તેમને 1954માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ વર્ષ 1955માં તેઓ મદ્રાસ ગયા, જ્યાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગ અભ્યાસ કર્યો હતો. વર્ષ 1960માં કલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેના પિતા તેમને કલેક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કલામને ખગોળશાસ્ત્રનો રસ હતો. નાનપણથી જ તેઓ આકાશમાં ઉડતા પંખીઓનો રહસ્ય ઉત્સુકતા હતા. વિદ્યાર્થી જીવનમાં તેઓ તેમના શિક્ષકોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમને તેમના હાઈસ્કૂલના શિક્ષક અયદુરાય સોલોમન સાથે વિશેષ લગાવ હતો, કેમ કે સોલોમન વિદ્યાર્થીઓમાં રહેલી શક્યતાઓ, તેમની ક્ષમતાઓ અને શક્તિને જાણી લેતા હતા અને તેને વધારવા માટે પ્રોત્સાહન આપતા હતા. થેન્ક યુ. નમસ્કાર, હું શ્રીમતી DHK મુંગરા કન્યા વિદ્યાલયમાંથી ધોરણ 9ની વિદ્યાર્થીની વ્યાસ ધ્રુવી દીપકભાઈ. આજે અબ્દુલ કલામજીના નિર્વાણ દિન વિશે તમને તેમના વિશે થોડુંક જણાવીશ. વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે મિસાઇલ મેન અબુલ પાકિર જૈનુલાબદ્દીન કલામજી, એટલે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચૂકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન આપવા બદલ ભારતભરમાં આદરના સ્થાનથી જોવામાં આવે છે. અબુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામજીનો જન્મ 15 ઓક્ટોબર 1931 રોજ તમિલનાડુના રામેશ્વરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને તેમના માતા આશીમા એક ગૃહિણી હતા. માતા પિતાના ગુણો અને મૂલ્યોની બાળપણથી જ તેમના પર અસર પડી હતી. પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વશિસ્તની ભાવના તથા માતા પાસેથી ભગવાનમાં વિશ્વાસ રાખવાની કરુણા અને ગુણોના પ્રાપ્ત થયા હતા. આ તેમના જીવનમાં સર્જનાત્મકતા માટે પ્રેરણા બની હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓને બાળ વયમાં જ ભણવાની સાથે સાથે કામ કરવું પડ્યું હતું. હૃદયરોગના હુમલાથી 27 જુલાઈના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તો આવા મિસાઇલ મેનના નિર્વાણ દિન પર હું મારા તથા મારા શાળા વતી અબ્દુલ કલામજીને નમન કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. નમસ્તે, મારું નામ નારાયણ કૃપા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ ડૉક્ટર APJ અબ્દુલ કલામ એટલે કે કલામ વિશે થોડું કહીશ. આજે આપણે ડૉક્ટર કલામ વિશે જાણીશું. ડૉક્ટર કલામનો જન્મ 1931 15 ઓગસ્ટ રામેશ્વર ખાતે થયો હતો. તેમણે પોતાનું જીવન ત્યાં ઉજાર્યું હતું. તેમનો જન્મ અને તેમનો ઉછેર, છતાં તેમનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કરેલો હતો. રામેશ્વર તમિલનાડુમાં આવેલું છે. તેમણે પોતાના પિતા એટલે પિતાના પૂર્વજો પાસે પણ અઢળક સંપત્તિ હતી. તેમણે પોતાની સંપત્તિમાં વ્યાપાર, ગ્રોસરી તેમજ શેરી બિઝનેસ અને જમીનદારી પણ હતી. પરંતુ ત્યાં પુલ બાંધવાનું કામ શરૂ થવાનું હતું અને પુલ બાંધવાના કામ શરૂ થવા બાદ તેમને આ બિઝનેસમાં ખૂબ જ ખોટ આવવા લાગી અને તેની અસર પણ બીજા બે બિઝનેસ એટલે કે વ્યાપાર ગ્રોસરી અને ફેરી બિઝનેસ પણ થઈ. આ અસરથી તેમનું કામ પણ બંધ થઈ પડ્યું અને તેમનું ભરણ પોષણ ભરવા માટે ફક્ત એક જ વસ્તુ એટલે કે ફક્ત એક નાવ જ રહી હતી. તેમણે નાવથી પોતાનું જીવન અને ભરણ પોષણ કર્યું હતું. તેમના પિતા એ નાવ ચલાવતા હતા. એ નાવ તેઓ રામેશ્વર મંદિરના દર્શનાર્થીઓને લઈ જતા અને લઈ આવવાનું કામ કરતા હતા. આ જ તેમનું એક ભરણ પોષણ માટેનું ફક્ત એક સાધન હતું અને તેઓ આ જ રીતે પોતાના પરિવારની આર્થિક પ્રવૃત્તિઓ, આર્થિક સ્થિતિ પૂરી કરવા માટે બધા લોકો કામે લાગી ગયા હતા. અને તેમાંના જ એક હતા ડૉક્ટર અબ્દુલ કલામ. ડૉક્ટર અબ્દુલ કલામને કહેતા હતા કે બાળકો ખૂબ જ પ્રિય હતા. ડૉક્ટર અબ્દુલ કલામનું પૂરું નામ અબ્દુલ કલામ. તેનું ઉપનામ પણ ડૉક્ટર APJ અબ્દુલ કલામ પણ આપણે કહીએ છીએ.
તેથી તેને કલામ તરીકે પણ ઓળખવામાં આવતા. જ્યારે તેને મુસલમાન તરીકે કઈ રીતે ઓળખવામાં આવે તે આપણે જાણીએ, તે આપણે વિસ્તારથી જાણીશું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાનો અભ્યાસ થોડો તો રામેશ્વર રહીને જ કર્યો હતો, પરંતુ તેમણે ચેન્નઈ જઈ અને ત્યાં તેણે કોલેજના વર્ષો તથા ભૌતિક વિજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિક બનવા માટે ભૌતિક વિજ્ઞાનનો પણ અભ્યાસ કરેલો હતો. તેમના ચાર દશક બાદ તેમણે વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસક તરીકે જ તેમની નોંધણી લીધી હતી. આ રીતે તેમને વૈજ્ઞાનિક નોંધણી લીધી હતી. ભારતીય અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, ભારતીય અંતર્ગત અંતરિક્ષ કાર્યક્રમ યોજાયો, તેમાં તે ભાગ લીધો. તેમાં તેને ભાગ ભજવ્યો. ઈસરો સાથે પણ તેમને ભાગ ભજવ્યો હતો. તેમણે ઈસરો સાથે પણ કાર્ય કર્યું હતું અને આ રીતે તેમણે મિશનની પણ શોધ કરી બતાવી અને તેની મિસાઇલની શોધ થયા બાદ તેમણે લોકો મિસાઇલમેન એટલે કે મિસાઇલમેન ઓફ ઇન્ડિયન તરીકે પણ ઓળખતા હતા. આથી ત્યારથી તેનું નામ મિસાઇલમેન પડેલું હતું અને તેનું મિસાઇલમેન કલામ કે જેવા કેટલા પણ નામ હશે. તેમના પિતા એ નાવિક હતા. તેઓ નાવ ચલાવતા અને દર્શનાર્થીઓને લઈ લઈ જવાનું કામ કરતા હતા. પરંતુ જ્યારે તેઓ સવારે સવારે ઘેર જઈ અને શાળાના સમય પહેલાં સવારના પહોરમાં બધાનો ઘેર જઈ ન્યૂઝપેપર બાંધવાનું કામ કર્યું હતું, પછીથી તેઓ વૈજ્ઞાનિક બની શક્યા હતા. તેથી જ આપણને તેમાંથી એક છોકરાએ ન્યૂઝપેપરમાં એક હેડલાઇન પડી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એ નામ સાંભળતા જ આપણને ખબર પડી જઈએ છીએ કે તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમણે તે પદે નોંધણી પણ લીધી હતી. 2002 થી 2007 સુધી પણ તેઓ ભારતીય રાષ્ટ્રપતિના પદે નોંધણી લીધેલી હતી. પછીથી તેઓ બધાના ઘેર ઘેર જઈને ન્યૂઝપેપર બાંધતા હતા અને જ્યારે એ છોકરાએ હેડલાઇન પડી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એટલે કે અબુલ પાકે જીનલા બિન અબ્દુલ કલામ, એ જ્યારે ન્યૂઝપેપર એ જ્યારે ફેંકતા ત્યારે તે આકાશ ચીરતો જઈ સર્વોચ્ચ પદ પર જઈ ચડતો હતો. આ કોઈ આકસ્મિક રીતે ન હતું પરંતુ સત્ય જ હતું. આ રીતે તેમને મિસાઇલની શોધ પણ કરી બતાવી હતી અને તેમનું મૃત્યુ 2015ના રોજ 27 જુલાઈ 2015 શિલોંગમાં થયેલું હતું. તેમના મૃત્યુ થયા બાદ પણ હજી પણ આપણે તેને આપણે દિલમાં હજી તેનું નામ આપણા હૃદયમાં છે, આપણી વચ્ચે રહેલું છે. તેથી જ આપણે હું આજે આટલું જ કહેવા માંગતી હતી. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે ચાવડા નિશા પ્રેણભાઈ. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ છે શ્રીમતી DHK મોગરા કન્યા વિદ્યાલય ધ્રોલ. આજે હું તમને એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની મરણતિથિ ઉપર થોડું કહીશ, તો તમે બધા શાંતિપૂર્વક સાંભળો એવી મારી અભિલાષા. અબ્દુલ કલામનો જન્મ 15 ઓગસ્ટ 1931ના રોજ ભારતના તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ ડૉક્ટર અબુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહસભર જીવન જીવવા માટે ઓળખાતા હતા. તેઓના મનના વિચાર આજે દેશના દરેક નાગરિકોને પ્રેરણા આપે છે. ભારતના ઇતિહાસમાં જો કોઈ સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકેની નામના મેળવી હોય તો તે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તેમણે ફક્ત ભારત જ નહીં પણ આખા વિશ્વમાં મહાન વૈજ્ઞાનિક તરીકેની ખ્યાતિ મેળવી છે. તેઓ 1962માં ઈસરો સાથે જોડાયા અને 1982માં DRDના નિર્દેશક બન્યા હતા. આવા મહાન વૈજ્ઞાનિકે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા, જેમ કે ભારત રત્ન એવોર્ડ, વીર સાવરકર એવોર્ડ, નાગાનુર્જન એવોર્ડ, આવા વગેરે એવોર્ડ પ્રોત્સાહન દ્વારા મેળવ્યા હતા. ભારતના બેલેસ્ટિક મિસાઇલમરો વિકસાવવા મહાન યોગદાનના કારણે તેઓ ભારતના મિસાઇલમરી મન તરીકે જાણીતા બન્યા હતા. તેઓ વિશ્વની 30થી વધુ યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટથી નવજીવાદમાં આવ્યા હતા. આવા મહાન વૈજ્ઞાનિકે રાષ્ટ્રપતિના પદ છોડ્યા પછી યુવાનોમાં પ્રોત્સાહન લાવવા માટે સ્કૂલો અને કોલેજોમાં સંવાદો રજૂ કર્યા હતા. આવા મહાન વૈજ્ઞાનિકનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે 27 જુલાઈ 2015
ગુરુવારે પૂરી સૈન્ય સેના સાથે તેમનો અંતિમ સંસ્કાર મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે કરવામાં આવ્યો હતો. અસ્તુ, જય હિન્દ ને જય ભારત. નમસ્તે, મારું નામ વાણિયા ધક્કી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું તમને અબ્દુલ કલામના નિર્વાણ દિન વિશે થોડાક શબ્દ કહેવા માગું છું. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 રોજ ભારતના તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો. તેમનું પૂરું નામ ડૉક્ટર અબુલ ફકીર, જેનું લાભદીન અબ્દુલ કલામ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાદગી ભરેલું જીવન જીવવા માટે ઓળખાતા હતા. તેમના ઉચ્ચ વિચારો દેશના યુવાનોને પ્રેરણા આપે છે. ભારતના ઇતિહાસમાં જો કોઈ સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે નામ ના મેળવી હોય તો છે ડૉક્ટર અબ્દુલ કલામ. તેમણે ફક્ત ભારત જ નહીં પણ આખા વિશ્વમાં મહાન વૈજ્ઞાનિક તરીકે ખ્યાતિ મેળવી છે. વર્ષ 1962માં તેઓ ઇસરો સાથે જોડાયા હતા. વર્ષ 1982માં DRDOના નિર્દેશક બન્યા હતા. સ્વદેશી તકનીકથી બનેલ અગ્રિ અને પૃથ્વી મિસાઇલના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. વર્ષ 1998માં પોખરણમાં ભારતે બીજો પરમાણુ ધડાકો કર્યો. તે સાહસિકના પગલામાં અબ્દુલ કલામનો સિંહ ફાળો રહ્યો હતો. ભારતમાં બેલેસ્ટિક મિસાઇલોના વિકાસમાં તેમના મહાન યોગદાનને તેઓ હંમેશા ભારતના મિસાઇલમેન તરીકે જાણીતા છે. તેમણે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન, વેશ્યાવકર એવોર્ડ, રામાનુજન એવોર્ડ વગેરે જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને સન્માનથી નવાજવામાં આવ્યા છે. વિશ્વની 20થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનદ ડોક્ટરેથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલો કોલેજોમાં સંવાદમાં ભાગ લેતા હતા. તેમણે ઇન્ડિયા 2020 ઇગ્નિટેડ માઇડ્રસ મિશન ઇન્ડિયા પ્રેરણાદાયક વિચારો જેવા ઘણા પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી વિચારો આજે પણ યુવાનોને આગળ વધવા પ્રેરણા આપે છે. અસ્તુ.